નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં ફરીથી આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે મળી વાત જઈ રહ્યા છીએ વિજયાલક્ષ્મી રેસિડેન્સીના આયોજકોને, જ્યાં ગણેશજીની સ્થાપના ખૂબ જ સરસ રીતે કરવામાં આવી છે. અને જેવી રીતે નિયમો છે એ પ્રમાણે 3 ફૂટથી નીચેની મૂર્તિ જે ની સ્થાપના કરવામાં આવી છે, અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે, અને સાથે થીમ સાથે અહીંયા આયોજન કરાયું છે. તો આપણે અહીંયાના આયોજક પાસે જાણીશું. પંકજભાઈ, અહીંયા તમે શું થીમ ઉપર આજે સ્થાપના કરી છે જણાવો. અમારી મેઇન થીમ છે કે પાણી બચાવો એટલે જીવન બચાવો, પર્યાવરણ બચાવો. તમે જોઈ શકો છો કે પાછળ પહાડ છે અને એના ઉપર 20 બેનર લાગેલા છે, જેમાં લખ્યું છે કે દુનિયામાં કેટલું પાણી છે, કેટલું અર્થ સરફેસ છે, એમાંથી કેટલું પાણી પીવા લાયક છે, એમાંથી માણસ કેટલો ઉપયોગમાં લઈ શકે છે એ છે. પછી તમે જુઓ કે બિલ્ડિંગ્સ બનાવે છે, મોટા મોટા ટાવર્સ, એ દર્શાવે છે કે આપણે આધુનિકતા તરફ જઈ રહ્યા છીએ અને વી આર ડિસ્ટ્રોઈંગ નેચર. આપણે કુદરતનો નાશ કરી અને કૃત્રિમતા ઊભી કરી રહ્યા છીએ, એટલે અલ્ટિમેટલી વી આર ઇન્વાઇટિંગ મોર એન્ડ મોર ગ્લોબલ વોર્મિંગ. અને તમે જોઈ શકો છો કે દરેક બિલ્ડિંગમાં નળ મૂકેલા છે, એ દર્શાવે છે કે દરેક બિલ્ડિંગમાંથી વધારે વધારે પાણીનો વપરાશ થાય છે. અને એ બધાની વચ્ચે ગણપતિ બાપા બિરાજમાન છે, એવું બતાવે છે કે ગણપતિ બાપા એ વિઘ્નહર્તા છે, અને ગણપતિ બાપાની આપણે ભક્તિ કરીશું, ગણપતિ બાપાને આપણે આગળ રાખીશું, તો બાપા ચોક્કસ આપણને આ વિઘ્નથી બચાવશે અને આપણને પ્રેરણા આપશે કે પાણી કઈ રીતે બચાવવું, સૃષ્ટિને કઈ રીતે બચાવી. હું જ્યારે નાનો હતો ત્યારે જાણો, જળ એ જ જીવન, અને પાણી અને વાણી હંમેશા વિચારીને વાપરવી જોઈએ. એટલે અમે લોકો એ સંદેશ આપીએ છીએ કે પાણી એકદમ વિચારીને વાપરવું જોઈએ, એટલે અલ્ટિમેટલી પાણી બચાવશું તો સૃષ્ટિ બચશે અને તો જ જીવન બચશે, અને દરેકને બધા જ માણસોને પાણી પૂરતું મળી રહેશે, અને આપણું આ વિશ્વ સુંદર વિશ્વ છે તે જળવાઈ રહેશે. આ જ અમારો મેઇન સંદેશ છે. અને આ જે બનાવ્યું છે એની પાછળ અમારા બધા યંગ ગન્સ છે, બધા છોકરાઓ જે તમારી પાછળ તમે જોઈ શકો છો, રીતેશ છે, યશરાજ છે, દિશાંત છે, હિતેશ છે, નુપુર છે, ખ્યાતિ છે, નિષ્ઠા છે, આ બધા છોકરાઓની મહેનત છે. આમાં અમે કોઈ વસ્તુ બહારથી કશું લાવ્યા નથી, ઘરનું જે વેસ્ટ પેપર હતું તે યુઝ કર્યું છે, મોટાભાગની વસ્તુ જાતે છોકરાઓએ બનાવ્યું છે. અને સરપ્રાઇઝિંગલી તમને કહું તો અમારી સોસાયટીનો એક પણ છોકરો, એક પણ બાળક આ વખતે બહાર ક્યાંય ગણપતિ જોવા નથી ગયું. વી આર સો મચ ઇન્વોલ્વ. અમે સાંજે કેટલા 8 ક્યારે વાગ્યા, અને વિવિધ અમે એટલા સરસ પ્રોગ્રામ કર્યા છે, લોક જાગૃતિના કંઈક સારા સંદેશ મળ્યા, જેમ આજ તમે જોઈ રહ્યા છો કે પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન એ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, કે ભારતની શું ઉપલબ્ધિ છે, વિશ્વને ભારતે શું આપ્યું છે, આપણે શું કામ એને ભૂલીએ, એટલે આપણા ભારતમાં આપણને ગર્વ શું કામ હોવો જોઈએ, એની એક ઝાંખી કરાવીએ છીએ અમે અત્યારે, એટલે બાળકો પણ જાણે કે આપણું ભારત કેટલું સમૃદ્ધ હતું અને આપણે એને કેટલું પાછી સમૃદ્ધિ કેવી રીતે મેળવી શકીએ. એટલે મેઇન અમારો આ જ થીમ છે કે પર્યાવરણ બચાવો અને પર્યાવરણથી દુનિયાને બચાવો. થેન્ક યુ. અમારા જે દર્શક મિત્રો લાઈવ કાર્યક્રમમાં જોઈ રહ્યા છે, તેમને આપ શું સંદેશ આપશો? જે પણ દર્શક મિત્રો લાઈવ જોઈ રહ્યા છે, મારા સુરતી મિત્રો છે કે જે પણ દુનિયાના ખૂણા જોઈ રહ્યા છે, સૌથી પહેલાં તો તમામ સુરતીઓ બહુ મોજીલા હોય છે, અને મોજીલા સુરતીઓની એટલી જવાબદારી પણ એ બને છે કે મોજીલા સુરતીઓ મોજ પણ કરે અને સુરત અને વિશ્વને બચાવે. અમારી મૂર્તિ તમે જોઈ શકો છો, દાદાની મૂર્તિ એકદમ સુંદર અને નાની રમણીય મૂર્તિ છે, બરાબર છે. મૂર્તિ નાની છે પણ ભાવ વધારે છે, મોટી મૂર્તિથી વધારે ભાવ હોતા નથી. એવા દેખાવ કરવાની કોઈ જરૂર નથી, ખોટા પૈસા એવા વગાડવાની જરૂર નથી. જેટલી નાની મૂર્તિ તમે લાવી શકો એટલો જ ભાવ તમારો વધારે છે, એવું મારું માનવું છે. અને અમે લોકો અહીંયા સોસાયટીમાં જ એક ટાંકીમાં જ સિન્ટેક્સની ટાંકી છે અમે લીધી છે, એને ડેકોરેટ કરીએ છીએ, અને એમાં જ બાપાની મૂર્તિનું, માટીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. અને જે લોકો ઘરે પણ મૂર્તિ લાવે છે અમારી સોસાયટીમાં, એ તમામને અમે કહીએ છીએ કે માટીની જ મૂર્તિ લાવી, તો જ અહીંયા વિસર્જન શક્ય બનશે. નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી આપણે લાઈવમાં આવી ગયા છીએ, અને વિજયાલક્ષ્મી રેસિડેન્સીના જે આયોજકો છે એમની પાસેથી આજે એ લોકો એક થીમ લઈને આવ્યા છે કે પ્રાઉડ ટુ બી ઇન્ડિયન, અને એમની સોસાયટીના જે પણ દીકરા દીકરીઓ છે તેઓ ખૂબ જ સુંદર મેસેજ સાથે આપની સાથે ઉપસ્થિત છે. તો સૌથી પહેલાં હું એમના જે આયોજક છે તે પૂછીશ કે આપે જે આ થીમ પસંદ કર્યું છે પ્રાઉડ ટુ બી ઇન્ડિયન, એનું શું રીઝન છે અને તેના માટે કર્યું છે? એટલા માટે કે આપણે આપણી ઓળખ ભૂલી ગયા છીએ, આપણે વિશ્વને શું આપ્યું છે અને આપણે શું આપી શકવા માટે સક્ષમ છીએ, અને આપણી માટે શું ગૌરવ લેવા જેવું છે આપણી પાસે, એ તમામ વસ્તુ આપણે દુનિયાને બતાવી શકીએ અને આપણી આવનારી પેઢીને જાણે, એ ખાસ કરીને નાના બાળકો છે. એટલે અમારા જે આપણા જે યંગ બ્લડ છે એ લોકોની મહેનત છે. રીતેશ છે, નિષ્ઠા છે, નુપુર છે, દિશાંત છે, હિતેશ છે, કેવન છે, ખ્યાતિ છે, યશરાજ છે, આ બધાને એવું વિચારાયો કે આપણે એવું કંઈક કરીએ, એવું કંઈક ડોક્યુમેન્ટરી બનાવીએ કે જે આપણને ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ આપણે કે આપણી શું અચીવમેન્ટ છે, આપણી શું ઉપલબ્ધિ છે. અને એના માટે દરેક એક ઉપલબ્ધિને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આપણી જે દીકરી આવે, એટલે કે એવો મેસેજ બી જાય કે દીકરી આગળ છે, આજે બેટી બચાવો બેટી પઢાવો ખાલી કહેવાથી નથી થઈ જતું, એટલે દીકરીઓને અમે આગળ કરી છે. દીકરી નારી છે તે શક્તિ છે, એટલે અમારા માટે અમારી દીકરીઓ અમારું અભિમાન છે,
એટલે હું એક એક પછી દીકરીને વિનંતી કરીશ કે દીકરી કહેશે કે ભારતના શું અચીવમેન્ટ છે, વાય શુડ બી બી પ્રાઉડ ઓફ ઇન્ડિયા, આપણે ભારતીય હોવાનું શું કામ ગર્વ હોવું જોઈએ. સૌથી પહેલા ઉર્વી માણેકને કહીશ કે એ કઈ વસ્તુ પર પ્રકાશ પાડશે. ઉર્વી માણેક. મારું નામ ઉર્વી માણેક છે અને પ્રાઉડ ટુ બી ઇન્ડિયન માટેનું એક કારણ એટલે કે આપણા ગુજરાતમાં આવેલું કંડલા બંદર છે, જે વિશ્વનું લગભગ સૌથી જૂનું અને સૌથી મોટું છે. ભારત અને બાકીના દેશો વચ્ચેનું બધું જ ટ્રાન્સપોર્ટેશન મોટા ભાગે કચ્છમાં આવેલા કંડલા બંદર દ્વારા કરવામાં આવે છે. આપનું નામ? મારું નામ પ્રિય છે અને આપણા ઇન્ડિયામાં છે ને તે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મોટું પર્વત માઉન્ટ એવરેસ્ટ સમાયું છે, એટલે આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. હું સાક્ષી છું. ભારતનો એક સૌથી મોટો ગર્વ છે જે છે દ્વારકા. દ્વારકા જે પહેલાંની જે દ્વારકા હતી એ તો પાણીમાં જ હતી રહી છે, પણ હવે જ્યારે રિસર્ચ પછી જે મળ્યું છે એ સાચું છે બધું, જેનામાં આપણે મળ્યું છે પથ્થરો, નવા જૂના જૂના બધા ઘરો ને આવું બધું મળ્યું છે, તો એ બી આપણી માટે બહુ ગર્વની વાત છે. જી, આપનું નામ? મારું નામ પંક્તિ પટેલ છે અને હું પ્રાઉડ કરી શકું છું કે ઇસરો માટે, ઇસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર, જેનું સંશોધન વિક્રમ અંબાલાલ સારાભાઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ધેટ ઇઝ વાય આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. ખૂબ જ સરસ, આ દીકરીઓ આટલો સરસ મેસેજ આપી રહી છે, તો આપણે હજુ ઘણી બધી દીકરીઓને સાંભળવાની છે, તો સાંભળીએ આપણે. આપનું નામ? ખુશી બોરા. મારું ટોપિક છે ટાઈની સેટેલાઇટ. બહુ બધી મોટી મોટી સેટેલાઇટ હોય છે, પણ તમને ખબર છે તામિલનાડુમાં એક છોકરો છે જેએ એકદમ નાનીમાં નાની સેટેલાઇટ બનાવી છે, એનું નામ ધ્રુપદ શારુ છે અને એ ખાલી 18 યર્સ ઓલ્ડ છે, તો આપણે પ્રાઉડ કરી શકીએ છીએ આ બધી વાતો પર. થેન્ક યુ. મારું નામ વંશી ઓઝા છે અને આપણે પ્રાઉડ કરી શકીએ છીએ કે આપણા ઇન્ડિયનમાં એક તમિલમાં એક માણસ છે જેને પ્લાસ્ટિકનું બાયોડિગ્રેડ કરવા માટે એક જવાબ શોધેલો છે, બાકી બધા શહેરોમાં નથી મળ્યું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ વ્યાસમી છે, હું વિજયલક્ષ્મીમાં રહું છું. આજે હું તમને ભારતના રહસ્ય વિશે વાત કરું. તો ભારતમાં આટલા બધા રહસ્ય છુપાયેલા છે જે જાણીને તમને આશ્ચર્ય થશે. આજે હું તમને કેલેન્ડરની વાત કરું. તો કેલેન્ડર આપણે ભારતે જ શોધેલું છે, જે જાણી તમે જોયું હશે કે કેલેન્ડર, જૂના કેલેન્ડર તે જોઈએ તો એટલા મસ્ત છે કે તમે વાત નહીં જાણી શકો. હવે હું તમને કહું કે સૂરજ અને પૃથ્વીનું ડિસ્ટન્સ આપણી હનુમાન ચાલીસા છે તેની અંદર પહેલેથી જ આ વસ્તુ હતું અને આપણને ખબર જ નહીં હતી. અત્યારે નાસા એ શોધીને લાવ્યું છે પણ એ પહેલાંનું આપણી પાસે હતું જ. હવે હું તમને આયુર્વેદ કહું તો આપણે આયુર્વેદને આયુર્વેદા કરી દઈએ છીએ અને યોગાને યોગા કરી દઈએ છીએ, તે આપણે ના કરવું જોઈએ. આપણી સંસ્કૃતિ બગડે છે. આપણે આ જાણવું જોઈએ કે આપણો ભારત પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. પ્લીઝ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. થેન્ક યુ. માય ટોપિક ઇઝ પ્રેઝિડેન્ટ ઓફ ઇન્ડિયા. ક્યા આપકો પતા હૈ કે દુનિયા કા સબસે બડા ઓર સબસે મહેંગા ઘર કૌન સા હૈ? નહીં. યે સુનકર આપ પ્રાઉડ ફીલ હોંગે કે આપ કે દુનિયા કા સબસે બડા ઓર મહેંગા ઘર હમારે ભારત મે હૈ. યે જાનકર આપ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન હોંગે. મારું નામ ઈશા છે અને હું આજે પર્સ્પિસ આદર્શ વિલેજ માટે બોલવા જાઉં છું. આપણે ઇન્ડિયામાં બહુ બધા આવા વિલેજ છે જેની અંદર ઘણા ડેવલપમેન્ટ થયા છે, પણ એમાં હું એક તમને એક્ઝામ્પલ કહું તો એ પંચાલી જે ગુજરાતમાં હિંમતનગરમાં લોકેટ થયું છે, એ અમદાવાદથી 80 કિલોમીટર્સ દૂર છે. એ સિટીમાં સીસીટીવી કેમેરાઝ, વોટર સપ્લાય અને ઘણી બધી ફેસિલિટીઝ છે. એ લોકો યુનિટી એન્ડ ડાયવર્સિટીનો સ્લોગ ફોલો કરે છે. તો એવી કેટલા સિટી છે, તો પ્લીઝ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, આપણી માટે ગર્વની વાત છે. થેન્ક યુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય હિન્દ. જય હિન્દ.